कच्छ जिल्लामां वरसादी माहोल वच्चे ભુજ એપીએમસીના વેપારીઓ સતત વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને 14 એકરમાં ફેલાયેલ એપીએમસી કેમ્પસમાં 200 ગોડાઉન અને 3 વસાહત શેડ આવેલ છે, જે વેપારીઓ માટે પૂરતું છે તેવું એપીએમસીના સેક્રેટરી શંભુભાઈ બરાડિયા જણાવી રહ્યા છે. બીજી તરફ વેપારીઓ આ વ્યવસ્થા પૂરતી ન હોવાનું જણાવી રહ્યા છે. આજે પણ એપીએમસી ખાતે વેપારીઓને બહાર રાખવામાં આવેલ માલ પલળી ગયો હતો, જેથી વેપારીઓએ બળાપો વ્યક્ત કર્યો હતો. હાલે એપીએમસીમાં એરંડો, ઇસબગુલ સહિતના માલની આવક છે. બીજી તરફ એપીએમસીના શંભુભાઈ બરાડિયાના જણાવ્યા મુજબ વેપારીઓને સ્ટોક રાખવા માટે પૂરતા શેડ ઉપલબ્ધ છે. વેપારીઓ માલ સમયસર ન ઉપાડે તો આ પ્રકારની સમસ્યા સર્જાતી હોવાનું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું. શંભુભાઈ બરાડિયા, સેક્રેટરી એપીએમસી. એપીએમસીનું આપણું 14 એકરનું સંકુલ અનાજ વિભાગ માટે આપણે આપેલું છે, તેમાં 200 ગોડાઉન છે અને 3 વિશાળ શેડ છે. આ તમામ ગોડાઉનો જે છે એ વેપારી ભાઈઓને ફાળવે આપેલા છે. આ 3 વિશાળ શેડમાં ઘણો બધો માલ 15-20 દિવસ સુધીની જે આવક થાય એ તેમાં રહી શકે એટલી જોગવાઈ છે, એટલે આપણી પાસે પૂરતી સુવિધા છે. અને તે ઉપરાંત જે માલ વેપારી ભાઈઓ તરફથી સમયસર ઉઠાવવામાં ના આવતા ચોમાસામાં એનું નુકસાન થવાનું પામે છે, એમાં એપીએમસી તરફથી પૂરતી સુવિધાઓ આપવામાં આવે છે. જે માલ બહારે પડેલો રહેલ છે એ નહીવત છે, અને તે પણ એરંડાનો છે. એરંડાને ખાસ કરીને વરસાદથી નુકસાન થતું નથી, એટલે એ લોકો બહારે રાખતા હોય છે. આપ જોઈ શકશો કે સગોલ, ધાણા એ તમામ શેડની અંદર રાખેલા છે, અને એ અમર્યાદિત સમય સુધી રાખવા માટે એપીએમસી એ લોકોને પરવાનગી આપે છે, અને બિલકુલ એનું કોઈ પણ ભાડું પણ લેવામાં નથી આવતું. આમ વેપારી ભાઈઓને પૂરતી સગવડ વિનામૂલ્ય આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે 3 શેડ વિશાળ શેડ છે, એટલે કે 3000-4000 ટન જેટલો માલ એની અંદર વિનામૂલ્યે વેપારી ભાઈઓ અનલિમિટેડ સમય સુધી રાખી શકે છે. એટલે આપ સમજી શકો છો કે એપીએમસી 2-3 એકર જેટલા વિશાળ જગ્યાનું ક્ષેત્રફળ ધરાવતું શેડો વિનામૂલ્યે અને મફત એને આપતા હોય, એટલે આનાથી વિશેષ સગવડ શું હોઈ શકે. તેમ છતાં એપીએમસી ખૂબ જ પોઝિટિવ છે. એપીએમસી છેલ્લા બોર્ડમાં પણ નિર્ણય કરેલો છે કે હજી 1000 ટનનું વિશાળ એ ગોડાઉન અમે બનાવવાના છીએ. એપીએમસી બોર્ડ મિટિંગમાં ઠરાવ કરેલો છે, અને આથી જે સુવિધાઓ છે એથી વિશેષ સુવિધાઓ આપવા બોર્ડ તત્પર છે. વેપારી ભાઈઓને વિનંતી છે કે આપનો માલ સમયસર ઉપાડી લો, જેથી કરીને આપને જે સુવિધા મળે છે એનો આપ કાળજીપૂર્વક ઉપયોગ કરી શકો.